વિગતો આવી રહી છે નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે રવિ સિઝનની શરૂઆતમાં જ ખેડૂતો પર આફત આવી પડી કેનાલનું કામ ચાલુ હોવા છતાં પાણી છોડવામાં આવ્યું કેનાલ ઓવરફ્લો થઈ ખેતરમાં પાણી ફરી વળ્યા અજમોવ આવેલો હતો અને આ ખેતરમાં પાણી ફરી વળ્યું સમીના બાદરગંજ ગામે પસાર થતી અમરાપુર માયનુર કેનાલ આખી આખી ઓવરફ્લો થઈ ગયેલી જોવા મળી અને ખેતરોમાં પાણી ભરાયેલા પણ જોવા મળ્યા સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે ધરોઈ ડાબા ડાબાકાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણી છોડવામાં આવ્યું રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે છ પાણ આપવાનું હોય છે અને આ પાણીથી હિંમતનગર ઈડર અને વડાલી તાલુકાના ત્રાણું ગામોમાં ચાર હજાર હેક્ટર જમીનમાં ખેતીની સિંચાઈનો લાભ મળશે સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા રવિ સિઝનમાં ખેતીમાં સિંચાઈ માટે સલાહકાર સમિતિની માંગણીને લઈને જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાબરકાંઠામાં ધરોઈ જળાશયમાંથી ડાબાકાંઠાની કેનાલમાં છ પાણી આપવાના આયોજન પૈકી પ્રથમ પાણમાં પચાસ ક્યુસેક છોડવામાં આવ્યું છે ક્રમશઃ સાડા ત્રણસો ક્યુસેક પાણી છોડવામાં આવશે વડાલીના તેર હિંમતનગરના પંદર ઈડરના પાસઠ ગામોમાં ચાર હેક્ટર વિસ્તારમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે ડાબાકાડા કમાન્ડ વિસ્તારમાં રવિ સિઝન માટે આજ રોજ છ પાણ પૈકીમાંથી એક પાણ આજે પચાસ ક્યુસેક જેટલું છોડવામાં આવેલ છે જેનાથી ખાત જેમાં ખેડૂત ખાતેદારશ્રીઓની માંગણીને ધ્યાને લઈ ક્રમશઃ કરવામાં સુરતનો કોઝવે દિવસ બાદ ફરી શરૂ આવ્યો છે અને સિંગળપુર ડભોલીને જોડતો કોઝવે ખુલ્લો કરવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત મળી છે ચોમાસાના કારણે આ કોઝવે બંધ રાખવામાં આવ્યો હતો કોઝવેનો લો લેવલ માર્ગ પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થઈ ગયો હતો જેના કારણે આ કોઝવેને બંધ કરી દેવામાં આવ્યો હતો હવે કોઝવેને પુનઃ શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત થઈ છે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સુરતની તાપી નદીના ઉપરવાસ ઉકાઈ ડેમ અને ઉકાઈ ડેમથી સુરત તાપી નદીના એંસી કિલોમીટરના કેચમેન્ટ વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદને લઈ રાંદેરથી કતારગામને જોડતો વિયરકમ કોઝવે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો એકસો તેતાલીસ દિવસ બાદ આ બ્રિજ ફરી એક વખત લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે વિયરકમ કોઝવે પરથી વાહનો પસાર થઈ રહ્યા છે રાંદેરથી કતારગામને કતારગામથી રાંદેરને જોડતો આ લો લેવલ બ્રિજ બંધ હોવાને લઈને લોકોને કહી શકાય પાંચથી સાત કિલોમીટર ફરીને જવું પડતું હતું તે ફરવાનું આજથી બંધ થઈ ગયું છે અને ગઈકાલે મોડી સાંજથી આ લો લેવલ બ્રિજ ખુલ્લો મુકાતા વાહન વ્યવહારોમાં ખુશીનો માહોલ

ઢાળિયા કેનાલો બંધ કરી અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી દેવાતા ખેતરો સુધી પાણી નથી પહોંચી રહ્યું ખેડૂતોનો કપાસ સુકાઈ જતાં મુશ્કેલીમાં તેઓ મુકાયા છે રાત દિવસની મજૂરી અને વાવેતરનો ખર્ચ પણ હવે માથે પડ્યો છે જોકે અનેક રજૂઆત છતાં અધિકારીઓ આંખાડા કામ કરી રહ્યા છે ભલાઈ છે તારે પાણી આપતું નહીં બરાબર છે અને જે જે કોઈ બી અધિકાર આવે ઉપલા તે મારું ખેતર આપી દેવો છે તેમ ઉપર લખીને

અમારે પાણીની જરૂર છે અત્યારે તો અમારે પાણી ના મળે અમે કેવી રીતે અમે પાક પાણી લઈએ કોઈ નહીં આવતો અરે કાલે કોઈ પણ આયા આ કેનાલ પેન જોવા ડોખી કાટતો નહીં પાણી સોયરુ તે દન કોઈ મેન સાહેબ હે કે કોઈ બી સાહેબ કે અંદર ગામ ના ખ્યાલો તો કોઈ બી વડેલ માણસ કેનાલે જોયો નથી કપાસ વાવેટર કર્યો તો સાહેબ જોમાં વરસાદ વેડાળ પડ્યો આટલો આટલો કપાસ હોતો કેવાય હે કાળી નાખો હું કડી ન હું ખેતી કરી એમ કરી હે હવે એ પાણી નહીં આવતું હવે અમારે બેહી રહેવાનું સટા જમીને અમારું પાણી જોઈએ બીજું કશું નહીં અમારે બનાસકાંઠા પાલનપુરના જગાણા નજીક ભેખર ધસી પડતા દુર્ઘટના સર્જાઈ ભેખર ધસી પડતા એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું ગેસની પાઇપલાઇનની કામગીરી દરમિયાન આ ઘટના બની ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે કામગીરી દરમિયાન ભેખર ધસી પડતા બે શ્રમિકો દટાયા હતા તો માહિતી મેળવીશું ફોનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચુક્યા છે કિશોર જેને હોસ્પિટલ ખસેડાયા છે તેઓની હાલત કેવી છે અને કયા પ્રકારની આ ઘટના બની હતી પાલનપુરના જગાણા નજીક સંજુ અને પાર્થ દત્તા નામના બે પરપ્રાંતિય શ્રમિકો જે ગેસની પાઇપલાઇનનો કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક ભેકડ ધસી હતી અને તેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તેની હાલત અત્યારે પણ ગંભીર છે જ્યારે મૃતક આ મુદ્દેને પીએમ અર્થે સિવિલ ખાતે ખસેડાયો છે અને સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી આભાર કિશોર માહિતી બદલ આનંદ પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે શહેરમાં એક વર્ષ પહેલા જ ખોદેલા રોડ રસ્તાનું સમારકામ ન કરવામાં આવતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે વોર્ડ નંબર ત્રણમાં નળસે જળ તક યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખવાનો પ્રારંભ પાલિકા તંત્રએ કર્યો હતો જેને લઈને સરદાર બાદ ચોકી રોયલ પ્લાઝા અને પાણીની ટાંકી વિસ્તાર સહિતના રસ્તાઓ ખોદવામાં આવ્યા હતા પરંતુ એક વર્ષ વીતવા છતાં આ રસ્તાઓનું સમારકામ હજી સુધી ન કરવામાં આવતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે ચોમાસા દરમિયાન આ રોડ પરના ખોદાયેલા ખાડાઓમાં પાણી ભરાતા રોગયાળો પણ ફાટી નીકળ્યો હતો ત્યારે સ્થાનિકોએ પાલિકા પાસે સ્તરે રોડના સમારકામની માંગ કરી છે પાણીની ટાંકીથી માંડી પાણીની ટાંકીથી માંડી અને સરદાર બાગ ચોકી સુધીનો જે ગઈ સાલ નગરપાલિકાએ નળસે જળ યોજના કરી હતી તેની અહીં જે પાઇપલાઈનો ખોદી કાઢી અને એના પછી ખૂબ જ પાણી ખાબોચિયા કિચડ ભરાયું અને એને અત્યાર સુધી ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો રોડ ખોદ્યા બાદ તંત્રએ કોઈપણ જાતની તસ્દી લીધી નથી તેના કારણે ખૂબ જ મોટા ખાડા પડી ગયા હતા તેની ઉપર રોડનું કોઈપણ પ્રકારનું પેચવર્ક કરવામાં આવ્યું નથી જેના કારણે ચોમાસાની અંદર પણ ખૂબ જ કિચડ અને મચ્છરો થવાથી માંદગી પણ ખૂબ પ્રમાણમાં ફેલાઈ હતી ખરાબ હાલત રોડ છે ખાલી જે રોયલ પ્લાઝાથી જૂની પાણી ટાંકીવાળો રોડ એ રોડ છે કદાચ આ અઠવાડિયાની અંદર કામ સ્ટાર્ટ કરી દે છે અને નેક્સ્ટ દસ દિવસમાં કામ પૂર્ણ થઈ જશે એટલે જે લોકોને કંઈ તકલીફ પડે છે તકલીફ દૂર થઈ જશે રાજ્યમાં ખાતરની અછત મુદ્દે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તંત્ર ઉપર સવાલ ઉઠાવ્યા છે લલિત વસોયાએ કહ્યું છે કે જો સરકાર એક અઠવાડિયા બાદ ખેડૂતોને ખાતર આપશે તો મોડું થઈ જશે કારણ કે જો ખાતર મોડું પડશે તો રવિભાગના વાવેતરમાં પણ વિલંબ થશે ખાતરની અછત મુદ્દે વસોયાનું નિવેદન સામે આવ્યું વહેલી તકે ખેડૂતોને ખાતર પહોંચાડવા માટે તેઓએ સરકારને અનુરોધ કર્યો છે રાજકોટ ઓનલાઇન ગેમિંગ એપમાં હાર બાદ યુવકનો આપઘાત સામે આવ્યો કોલેજમાં જ અભ્યાસ કરી રહેલા યુવકે અંતિમ પગલું ભર્યું શહેરના નાગેશ્વર જૈન દેરાસર પાસે યુવકનો આપઘાત સામે આવ્યો છે યુવકના મોબાઈલમાંથી સુઈસાઈડ નોટ પણ મળી આવી છે સુઈસાઈડ નોટમાં યુવાનોને સંબોધીને યુવકનું અંતિમ લખાણ ઓનલાઈન જુગાર ખતરનાક બીમારી છે જે જીવ પણ લઈ શકે છે વીસ વર્ષીય યુવક ઓનલાઇન ગેમમાં મોટી રકમ હાર્યો હતો રાજકોટથી ઘટનાના ચોંકાવનારા આ દ્રશ્યો પણ સામે આવ્યા છે ઓનલાઈન ગેમની આડમાં આજે એક યુવકને મોત મળ્યું ઓનલાઈન ગેમિંગમાં આ યુવકે આપઘાત કર્યો મોટી માત્રામાં રૂપિયા ગુમાવતા યુવકે અંતિમ પગલો ભર્યો અને તેના